विद्यार्थी मित्रों, ओरिएंटल हाई स्कूल मिर्जापुर अमदावादनी यूट्यूब चैनल में आप सौनु स्वागत छे। आजे आपणे एक नवा टॉपिक नी साथे मळ्या छीए। नवो टॉपिक एटला माटे छे के एक्चुअली टॉपिक तो आपणो जूनो ज छे, पण आपणे एनुं नवुं जे लेटेस्ट काम बाकी रह्युं छे एने आजे आपणे कम्प्लीट करीशुं। धोरण 10 नो इंग्लिश विषयनो आपणो जे टॉपिक कंटीन्यू छे, एटले कयो टॉपिक? WH क्वेश्चन्स। यस, એને આપણે ત્રણ પાર્ટમાં જોઈ લીધો છે। આજે આપણે એનું ફૂલ એન્ડ ફાઇનલ પાર્ટ 4 એટલે કે ઓવરઓલ બધા જ WH ક્વેશ્ચનનું રિવિઝન એઝ વેલ એઝ એનું હોમવર્ક અને કયે કોન્ટેક્સ્ટમાં તમારે લખવાનું છે એની ડિટેલમાં ચર્ચા કરી દઈશું। હું મોહસીના કુરેશી અને આજે આપણે WH ક્વેશ્ચનનો પાર્ટ 4 નો વિડીયો જોવાનો રહેશે। मित्रों, WH क्वेश्चन जे छे ए आपणा माटे बहुज इम्पोर्टंट छे, एटला माटे जनरली अत्यार सुधी आपणे जे छे ने प्रश्नो एक्जाम पेपर में आपेला होय अने आपणे एना आंसर लख्या छे, पण आ टॉपिक एवो छे के जेमां तमने आंसर आपेलो छे अने आपणे एनो प्रश्न लखवानो छे। पण अहींया तमने बेनिफिट ए छे के प्रश्न तमारे बनावानो नथी, आ MCQs टाइपनो आ क्वेश्चन छे इंग्लिश माटे। એમાં વોટ, વેર, વેન, વિચ, હુઝ, હુમ, હાવ, હાઉ મેની બધા જ પ્રકારના પ્રશ્નો તમારે જોઈ લેવા પડશે અને પછી જે ઓપ્શનમાં સાચો વિકલ્પ હોય એ આપણે પસંદ કરીને મૂકવાનું રહેશે। પહેલા જ આપણે WH એટલે હુથી શરૂઆત કરીએ। મિત્રો, આ જે ટોપિક છે આપણા માટે એટલો ઇમ્પોર્ટન્ટ છે જે ફક્ત WH ક્વેશ્ચન એટલે કે 3 માર્ક્સનો જ વેટેજ ધરાવતો નથી, પણ એક વસ્તુ બીજી છે કે ફંક્શનમાં, ફંક્શન હવે આપણું 8-9 માર્ક્સનું છે જેમાં આપણે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, કમ્પ્લીટ ધ ફંક્શન એન્ડ રિસ્પોન્ડર્સ ડાયલોગ્સ અકોર્ડિંગલી ફંક્શન એ કરવાનું છે, એ બધામાં આ વસ્તુ આપણને કામમાં લાગશે। પહેલું જ વર્ડ આપણે જોઈએ છે હુ। હુ એટલે પર્સન। અત્યાર સુધી આપણે હુ એટલે કોણ, બટ હવે આપણે વિચારવાનું છે હુ એટલે પર્સન। એટલે જ્યારે પણ વાક્યમાં કે પ્રશ્નમાં હુ આવે છે એનો અર્થ એ થયો કે પર્સનને એટલે કે વ્યક્તિને ડિનોટ કરે છે, ડિસ્ક્રાઇબ કરે છે। હા, આ આપણું આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન રહેશે। હુ ઇઝ ધેટ મેન? તો ધેટ ઇઝ અ ફીચર, ખ્યાલ આવે છે, એટલે વ્યક્તિનું નામ, પર્સન। બીજો જ વર્ડ છે વેર। વેર એટલે જગ્યા, વેર એટલે ક્યાં નહીં, બટ વેર એટલે પ્લેસ અથવા તો લોકેશન। વેર ડુ યુ લીવ? તો એના આન્સરમાં તમને જગ્યા એટલે કે સ્થળનું નામ હશે। વેન, વેનની સાથે આપણે વાત કરીએ છીએ હંમેશા ટાઈમની। યસ, વેન એટલે કે ટાઈમ, ટાઈમ ડ્યુરેશનને લગતો, ટાઈમને લગતો આ શબ્દ છે। એમાં ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, ઓન સન્ડે, ઓન મંડે, ઇન જાન્યુઆરી, વોટ એવર। રીઝન એટલે કે વાય, જનરલી વાય થી પ્રશ્ન તમારો કોમ્પ્રિહેન્શનમાં હોય તો એનો જવાબ આપણે બીકોઝથી લખીએ છીએ। હું વારંવાર આ વસ્તુને ઇન્ડિકેટ કરું છું કોમ્પ્રિહેન્શન વખતે, પણ હવે તમારા વાક્યમાં જો વાયની નીચે અંડરલાઈન હોય તો તમારે વાયથી પ્રશ્ન બનાવવાનો રહેશે। એટલે બીકોઝ હોય, ટુ હોય, ફોર હોય, એવા પ્રકારના હિન્ટ જે હોય એ અકોર્ડિંગલી તમારે વાય વાપરવાનો રહેશે। ત્યાર પછી છે હાવ। હાવ એટલે મેનર, એટલે કે ક્રિયા કરવાની રીત દર્શાવે છે। એના માટે મેં તમને ખાસ કીવર્ડ્સ આપ્યા છે। LY વાળો શબ્દ એટલે સ્લોલી, એંગ્રીલી, ખ્યાલ આવે છે। ત્યાર પછી વેરી, વેરી હાર્ડ, વેરી સોફ્ટ। ત્યાર પછી છે બાય સાથેના શબ્દો, જેમ કે અહીંયા છે બાય કાર, હાઉ ડીડ યુ ગો, તો બાય કાર। એવી જ રીતે વિથ, આ શબ્દો જે છે આ તમારા કીવર્ડ્સ રહેશે હાઉ થી પ્રશ્ન માટેના। વોટ, વોટ એ ત્રણ વસ્તુને ડિનોટ કરી શકે છે, ઓબ્જેક્ટ, આઈડિયા એન્ડ એક્શન। એટલે ક્રિયાપદ પણ પૂછે, વર્બ પણ પૂછે અને ઓબ્જેક્ટ પણ પૂછે, ત્રણે ત્રણ માટે વોટ જે છે એમ સમજી લો કે સૌથી વધારે વોટના પ્રશ્નો અવેલેબલ છે આપણી પાસે,
ત્યાર પછી છે વિચ વિચ જે છે ચોઈસ છે વોટ અને વિચ એટલે શું જ છે પણ અહીંયા એમાં વધારે ડીપ ખ્યાલ આવે છે એટલે કે તમને એમ પૂછે કે ભાઈ ડુ યુ લાઈક આઈસક્રીમ તો તમે કહેશો યસ પણ મારે પર્ટિક્યુલરલી આઈસક્રીમનો ઓર્ડર આપવો હોય તમારા માટે તો પછી હું ગમે તે આઈસક્રીમ મંગાવી લઉં તો તમને ગમે નહીં તો મારે પ્રશ્ન શું કરવો પડે વિચ ઇઝ યોર ફેવરિટ આઈસક્રીમ અથવા તો વિચ આઈસક્રીમ ડુ યુ લાઈક ધ મોસ્ટ ખ્યાલ આવે છે એટલે વિચ કાર ઇઝ ધ બેટર વિચ પછી આપણે વસ્તુનું નામ મૂકવાનું રહેશે ત્યાર પછી હુઝ હુઝ એટલે પઝેશન એટલે કે માલિકી દર્શક શબ્દ એના માટે મેં ખાસ શબ્દ વાપર્યો છે માય માઇન યોર યોર્સ અવર ખ્યાલ આવે છે ત્યાર પછી એપોસ્ટ્રોફી એસ અને ત્યાર પછી આવે છે ઓફ વાળા શબ્દો ત્યાર પછી છે વોટ ટાઈમ વોટ કાઇન્ડ આ બંને જે છે એ વોટને જ આધારે બનશે આપણો ઇમ્પોર્ટન્ટ છે એ હાઉ મેની એન્ડ હાઉ મચ હાઉ મેની જે છે એ કાઉન્ટેબલ વસ્તુ છે જેનો જવાબ તમે નંબરમાં આપી શકો છો વન ટુ થ્રી ફોર ફાઈવ એવો અનકાઉન્ટેબલ જે છે એનો કોઈ નંબર આન્સર નથી એટલે કે વન કેજી ટુ કેજી થ્રી કેજી એટલે કે જેને આપણે કાઉન્ટ નથી કરી શકતા દેટ ઇઝ કોલ્ડ અનકાઉન્ટેબલ ત્યાર પછી છે હાઉ લોંગ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડ્યુરેશન બતાવે છે લેન્થ ટાઈમ બતાવે છે આ આપણા ફંક્શન્સમાં ખાસ હાઉ લોંગ પૂછાશે અને હાઉ ઓફન પણ ફંક્શન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે હાઉ ઓફન જે છે ફ્રિકવન્સી બતાવે છે એટલે તમે કોઈ ક્રિયા વારંવાર કરતા હો અથવા તો પરમેનન્ટ એ એક્શન થતું હોય જેમ કે એમ કીધું છે કે ભાઈ હાઉ ઓફન ડુ યુ ગો એવરી ડે હાઉ ઓફન ડુ યુ વિઝિટ ધ લાઇબ્રેરી તો ટ્વાઇસ અ વીક તો અઠવાડિયામાં બે વાર તો એ તમારું પરમેનન્ટ એક્શન છે અઠવાડિયાનું ત્યાર પછી છે હાઉ ફાર હાઉ લોંગ અને હાઉ ફાર એ ગુજરાતીમાં સેમ પ્રકારના પ્રશ્નો બનશે આમ તો થોડોક ડિફરન્સ બનશે તમારું અંતર જ પૂછે છે આ પણ અંતર પૂછે છે આ પણ અંતર છે પણ અહીંયા ટાઈમ ડ્યુરેશન છે બટ અહીંયા ડિસ્ટન્સ છે એટલે માઇલ કિલોમીટર મીટર સેન્ટીમીટર એમાં તમારે આપવાનું રહેશે એન્ડ હાઉ ઓલ્ડ એટલે એજ પૂછશે ખ્યાલ આવે છે ઓકે ત્યાર પછી આપણે આગળ વધીએ તો હવે આપણે વન બાય વન આપણા ટોપિક જે છે ડબલ્યુએચના લગતા વર્ડ્સ એ કયા સંજોગોમાં અને એના એક્ઝામ્પલ ફટાફટ જોતા જઈએ થોડુંક રેપિડ રાખીશું જો હુ અગેન વર્ડ આવે છે નેમ્સ અ પર્સન એટલે કે વ્યક્તિને ડિનોટ કરે છે હુ વેન્ટ ઓન વેકેશન તો ધ ફેમિલી વેન્ટ ઓન વેકેશન નેક્સ્ટ જે છે વોટ વોટ એટલે શું હા એટલે શું બતાવે છે આ તો ઓબ્જેક્ટ આઈડિયા ઓર લોકેશન ડિસ્ક્રાઇબ કરે છે કોઈ પણ એક્શન હોય કોઈ પણ આઈડિયા હોય અહીંયા એક્શનને ડિનોટ કરે છે વોટ વિલ યુ ડુ ટુડે તમે આજે શું કરશો એક્શન તો આઈ વિલ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ ખ્યાલ આવે છે અહીંયા તમે જુઓ તો વોટથી જ પ્રશ્ન છે પણ એ કોઈ આઈડિયાને ડિનોટ કરે છે વોટ ડીડ યુ થિંક ઓફ ધ મૂવી તમારો આઈડિયા શું છે જનરલી તમારો વિચાર શું છે તો આઈ લાઈક ધ મૂવી એટલે ગમી ત્યાર પછીનો વર્ડ છે આપણો વેર વેર એટલે ક્યાં ક્યાં એટલે પ્લેસ કરેક્ટ પણ અહીંયા બે શબ્દો યાદ રાખવાના છે પ્લેસ ઓર લોકેશન પ્લેસ એટલે કે સ્થળ લોકેશન એટલે એનું એક્ઝેક્ટ જગ્યા વેર ડીડ યુ ગો આ પ્રશ્નના જવાબમાં પ્લેસ છે એટલે ઇન ધ પૂલ હોય ઇન ધ પાર્ક હોય ઇન ધ ગાર્ડન હોય અને લોકેશનની વાત કરીએ નેમ્સ અ પ્લેસ ઓર લોકેશન તો વેર ઇઝ માય હેટ હેટ ક્યાં છે તમે ક્યાં જાઓ છો અને હેટ ક્યાં છે બેમાં ડિફરન્સ છે તો ઇઝ ઇન ધ ક્લોઝેટ એટલે એની જગ્યાએ મૂકેલી છે ત્યાર પછી આપણે જોઈએ છે વેન વેન એટલે ક્યારે નહીં આપણે શું આપવાનું છે ટાઈમ યસ વેનની જ્યારે વાત થાય છે તો આપણા મગજમાં એક વર્ડ ક્લિક થવો જોઈએ ધેટ ઇઝ અ ટાઈમ વેન ડીડ યુ ગો ગેટ હોમ ફ્રોમ સ્કૂલ તો જવાબ આવે છે 3 પીએમ એટલે કે ટાઈમ બતાવે છે ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ જોઈએ વેન ડુ યુ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ ખ્યાલ આવે છે મોર્નિંગ એ પણ ટાઈમની સાથે સંબંધ ધરાવે છે અહીંયા ટાઈમ એટલે 3-5 વાગ્યા 6 વાગ્યા 7 વાગ્યા એ જરૂરી નથી પણ મોર્નિંગ કોઈ સીઝન હોય કોઈ ડે હોય કોઈ મંથ હોય તો પણ આપણે વેનથી જ પ્રશ્ન બનાવવાનો રહેશે ત્યાર પછી મિત્રો છે વાય વાય એટલે
करेक्ट, विचारो. हाँ, रीजन. रीजन એટલે કારણ દર્શાવે છે. મેં કીધું છે વાય ના જવાબમાં આપણે બીકોઝ નો ઉપયોગ કરીએ, અથવા તો ટુ નો ઉપયોગ કરીએ, અથવા તો ફોર નો ઉપયોગ કરીએ. સામાન્ય રીતે આ ત્રણ વધારે પૂછાય છે. હી ઇઝ લિવિંગ ટુ ગો ટુ વર્ક, શા માટે જાય છે? તો ભાઈ વર્ક માટે જઈ રહ્યો છે. અહીંયા જે છે એ રીઝન છે, અહીંયા જે છે પર્પઝ છે. પર્પઝ એટલે હેતુ, પણ એ પણ એક જાતનું રીઝન જ બતાવે છે. વાય ડીડ યુ ગો ટુ ધ સ્ટોર, સ્ટોરમાં શા માટે ગયા? તો જો જવાબમાં જો બીકોઝનો ઉપયોગ કર્યો છે. વી નીડેડ એગ્સ, એગ્સની જરૂર છે, સો વી વેન્ટ ટુ ધ. આને સોમાં પણ પૂછી શકે છે. તો આ આગળ હોય અને આ પાછળ હોય, ખ્યાલ આવે છે? એટલે બીકોઝ, પછી ટુ હોય, પછી સો હોય, એ આપણા વાય માટેના કી વર્ડ્સ રહેશે. ત્યાર પછી છે વિચ. વિચ માટે આપણે ચોઇસ, કરેક્ટ. વિચ જે છે એ પર્ટિક્યુલરલી હજી વધારે ડીપમાં જવાનો છે, એટલે કે વિચ વિલ યુ, વિચ વે વિલ યુ ગો. વે તો ખબર જ છે ભાઈ, રસ્તે તો જવાના છે, પણ વિચ વે, કયો રસ્તો? તો રાઈટ ઓર લેફ્ટ? તો લેફ્ટ, ખ્યાલ આવે છે? એવી જ રીતે નેક્સ્ટ છે હુઝ, કરેક્ટ. હુઝ એટલે કોનું, કોની અને કોનો. અહીંયા આને આપણે માટે વાપર્યો છે વર્ડ પઝેશન અથવા તો ઓનરશીપ, એટલે કે માલિકી દર્શક શબ્દ. આના જવાબમાં એટલે આની હિંટ છે એપોસ્ટ્રોફી એસ, અથવા તો માય, માઇન, યોર, યોર્સ એવા શબ્દો. અને એ સિવાય ઓફ, અહીંયા પ્રશ્ન છે હુઝ શર્ટ ઇઝ ઓન ધ ફ્લોર, તો જોન્સ શર્ટ ઇઝ ઓન ધ ફ્લોર, એટલે માલિકી દર્શક શબ્દ રહેશે. હવે અગેન થોડુંક એકવાર ક્વિક રિવિઝન. હુ, હુની નીચે પર્સન, એટલે હુ કોને ડિનોટ કરે છે? તો પર્સન એટલે એ વ્યક્તિને ડિનોટ કરે છે. વેર, પ્લેસ ઓર લોકેશન, એટલે સ્થળ અથવા તો જગ્યા દર્શાવે છે. વેન, ટાઈમ, ઓકેઝન અને મોમેન્ટ દર્શાવે છે. વાય, રીઝન દર્શાવે છે, કરેક્ટ. વોટ જે છે એ સ્પેસિફિક છે, એટલે કે વોટના મેક્સિમમ પ્રશ્ન બની શકે છે. કોઈ આઈડિયાને ડિનોટ કરે છે, કોઈ એક્શનને ડિનોટ કરે છે, ઓબ્જેક્ટને ડિનોટ કરે છે, અને નિર્જીવ સબ્જેક્ટ હોય તો પણ વોટનો ઉપયોગ થઈ શકે છે. અને હાઉ જે છે એ આસ્કિંગ ફોર અ વે, એટલે કે મેનર. એના માટે મેં હિન્ટ આપેલી છે, થોડુંક ધ્યાન રાખજો. લખેલા છે પોઈન્ટ, તમારે લખી જ કાઢવાના છે. તો હાઉ માટે મેં પોઈન્ટ લખાવ્યા છે, એલવાય વાળા શબ્દો હોય, વેરી વાળા શબ્દો હોય, વિથની સાથેના શબ્દો હોય, તો હાઉથી પ્રશ્ન બનશે. નેક્સ્ટ ઉપર જઈએ તો આપણો નેક્સ્ટ છે વિચ. વિચ એટલે કઈ વસ્તુ? તો ચોઇસને ડિનોટ કરે છે. વિચનું જે સ્ટ્રક્ચર છે બીજા શબ્દો કરતા અલગ એટલા માટે છે કે વિચની તરત પછી આપણે હેલ્પિંગ વર્બ નથી મૂકતા, પણ એના પછી એક શબ્દ એટલે કે નાઉન મૂકીએ છીએ. સેમ એવું જ છે હુઝનું. હુઝ એ શું બતાવે છે? તો ઓનરશીપ. ઓનરશીપ એટલે માલિકી, કરેક્ટ. પઝેશન, જ્યારે અહીંયાથી પ્રશ્ન થાય તો સામે તમે પણ એવી રીતે એને રિસ્પોન્ડ કરો તો તમારું નોલેજ વધશે. તમને કેટલું ખબર છે તો તમને આઈડિયા આવશે. હોમ, હોમ એટલે લિવિંગ ઓબ્જેક્ટ, એટલે કોના માટે? ઓબ્જેક્ટ છે, પણ કેવો ઓબ્જેક્ટ હોવો જોઈએ? તો લિવિંગ ઓબ્જેક્ટ હોવો જોઈએ, કોઈ વ્યક્તિ હોય. યાદ રાખો આ પણ વ્યક્તિ માટે જ વપરાય છે, એટલે વ્યક્તિ છે પણ ઓબ્જેક્ટમાં રહેશે. હાઉ મેની, સૌથી સારામાં સારું છે કાઉન્ટેબલ નાઉન, જેને તમે ગણતરીમાં કાઉન્ટ કરી શકો છો. યાદ રાખવાનું છે ખાસ, હાઉ મચ અનકાઉન્ટેબલ નાઉન, એટલે સુગર, મિલ્ક, ગોલ્ડ, સિલ્વર, મની, એ બધું જે છે હાઉ મચમાં આવશે. મિત્રો, કદાચ તમને એવો પ્રશ્ન થાય કે ટીચર પૈસાને તો આપણે ગણી શકીએ છીએ, પણ એની કોઈ લિમિટ નથી. સો એટલા માટે આપણે જ્યારે પણ મની આવે છે શબ્દ, તો તમારે એમાં હાઉ મચનો ઉપયોગ કરવાનો રહેશે. અને છેલ્લું આપણે જોયું હાઉ ઓફન, એટલે આસ્કિંગ ફોર ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે તીવ્રતા. એમાં એવરી ડે, ટ્વાઇસ, થ્રાઇસ, ઓફન, ઓલવેઝ એવા પ્રકારના શબ્દોનો વારંવાર ઉપયોગ થાય છે. અને પરમેનન્ટ એક્શન બીજું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. હાઉ ઓફન સામાન્ય રીતે આપણા લેવલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મુકાય છે, એટલે ડુ ડઝનો ઉપયોગ તમારે કમ્પલસરી કરવો પડશે.
હવે આપણે એનું ફટાફટ સ્ટ્રક્ચર જોઈએ. આ સ્ટ્રક્ચરમાં સામાન્ય સ્ટ્રક્ચર આવું છે કે સૌથી પહેલા ક્વેશ્ચન વર્ડ હોય છે, એટલે કે વોટ, વેર, વેન, વિચ, હુઝ, હુમ. પછી ઓક્ઝિલરી વર્બ્સ, એટલે અહીંયા આપણે હેલ્પિંગ વર્બ વાપર્યો છે વર્ડ, એટલે કે ડૂ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, વોઝ, વર, હેઝ, હેવ, હેડ, વિલ, વુડ, કેન, કુડ, શેલ, શુડ, મે, માઇટ અને મસ્ટ. અને સબ્જેક્ટમાં તો ગમે તે કરતા હોઈ શકે છે, આઈ, વી, યુ, હી, શી, ઇટ, દે, ત્યાર પછી કોઈ નામ હોય. અને ત્યાર પછી આવે છે મેઇન વર્બ, એ તમારા ઓક્ઝિલરી વર્બને આધારે. ખ્યાલ આવે છે? હા, અહીંયા તમારે ક્રિયાપદની સાથે જે અધર વર્ડ્સ છે એ પણ મૂકી દેવાના રહેશે. અને આ સિવાયના જે પ્રશ્નની પેટર્ન છે એમાં ડબલ્યુએચ ક્વેશ્ચન પછી ફક્ત અને ફક્ત એમ, ઇઝ, આર, વોઝ, વર્નો ઉપયોગ કરી સીધું ક્રિયાપદ અને કોઈ મેઇન વર્બ નથી હોતું. જેમ કે અહીંયા છે લાઈક, ગેટઅપ, પે, વર્કિંગ, ગોટ, અહીંયા એવું કશું જ નથી હોતું. તો આ જગ્યાએ આપણે શું કરવાનું રહેશે, જે અધર વર્ડ્સ છે, સમજો કે વેરથી પ્રશ્ન હોય તો પછી ટાઈમને લગતા શબ્દો બાકી રહેશે, અને વેનથી પ્રશ્ન હોય તો વેન એટલે પ્લેસને લગતા શબ્દો બાકી રહેશે, એ તમારે અહીંયા મૂકી દેવાના રહેશે. ખ્યાલ આવે છે? પણ સ્ટ્રક્ચર આનું આ જ રહેશે, ડબલ્યુએચ પછી હેલ્પિંગ વર્બ સબ્જેક્ટ અને મેઇન વર્બ તમારું રહેશે. એટલે આ સ્ટ્રક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ, અત્યાર સુધી આપણે દરેક ડબલ્યુએચ ને ફરીથી રિવાઇઝ પણ કરી લીધા છે, એને વિગતવાર એક એક અલગ અલગ સમજી લીધું છે. હવે આપણે તમારા ઉપર ડિપેન્ડ કરીને, અને મને પૂરેપૂરી આશા છે કે તમે આ હોમવર્ક પૂરેપૂરી ઈમાનદારીથી કરશો, કેમ કે આપણે 3 માંથી 3 માર્ક્સ કવર કરવાના છે. આના માટે કોઈ ઓપ્શન નથી, 3 ના 2 ના થાય ને 1 ના થાય. પહેલા સમજી લો કે ક્વેશ્ચન નંબર તમારે 52 to 54, એની અંદર આવા પ્રકારનો એક પ્રશ્ન આવશે, સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝીસ એઝ ધેર આન્સર્સ. એટલે આપણે ક્વેશ્ચન પસંદ કરવાનો છે. તમારા 52 to 54 પ્રશ્નમાં 52 નંબરે તમને એક વાક્ય આપેલું હશે, એ વાક્યમાં અન્ડરલાઇન હશે પર્ટિક્યુલર શબ્દોની નીચે. હવે એ શબ્દોને આધારે તમારે પસંદ કરવાનું છે એ સેક્શન ABCD માંથી, કે ભાઈ વોટથી પ્રશ્ન બનશે, વેરથી બનશે, વાયથી બનશે કે વિચથી બનશે. ખાસ યાદ રાખો, તમારા લેવલે જનરલી 4 ABCD અલગ હોય છે, એટલે એક વેન હોય, એક વાય હોય, એક વેર હોય અને એક હુમ હોય. તો ફક્ત તમે જો આઈડેન્ટિફાય સાચું કરી લેશો, કન્ફર્મ કે ભાઈ મારે વેનથી જ પ્રશ્ન બનશે, તો તમારો આન્સર 100% સાચો પડશે. હા, પણ કોઈક વાર એવું કરે છે કે ચારે ચાર ઓપ્શનમાં 2 વેન આપ્યા હોય કે 3 વેન આપ્યા હોય, પછી તમારે હેલ્પિંગ વર્બની હેલ્પ લેવી પડશે, તો તમારું કામ ઇઝી થઈ જશે. અહીંયા આપણે થોડાક એક્ઝામ્પલ પણ જોતા રહીશું. હવે શરૂ થાય છે તમારો હોમવર્ક. કરેક્ટ, જો તમે પહેલો જ પ્રશ્ન જુઓ, ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર, તો તમને 4 પ્રશ્નો આપ્યા છે, વાય, વેન, વેર, ઇન વિચ. હવે અહીંયા છે ઇન પોરબંદર, પોરબંદર એટલે સ્થળ છે, જગ્યા છે. જગ્યા એટલે શું સ્ટ્રાઇક થાય છે તમારા મગજમાં વિચારો? યસ, વેર. એટલે વાય, વેન ને કેન્સલ કરી સીધા વેર પાસે આવી જાઓ, વેર વોઝ ગાંધીજી બોર્ન. વાક્ય તમારું પૂરું અને તમારું 1 માર્ક્સ કન્ફર્મ તમને મળી જશે. બીજો, સુમનભાઈ વોઝ જોઈન્ટ BSNL ઇન 1992. 1992 શું બતાવે છે? કરેક્ટ, ટાઈમ જુઓ ઓપ્શનમાં. પણ હવે અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે એમણે વેન, વેન અને વેન ACD 3-3 વેન આપ્યા છે. તો કંઈ નહીં, પ્રશ્નમાં થોડુંક ડીપમાં જાઓ તો હેઝ જોઈન્ટ કર્યું છે, તો વેન પછી ક્યાં હેઝ છે? તો પહેલો અને છેલ્લો બંનેમાં જો કે હેઝ વાપર્યા છે. તો હવે સ્ટ્રક્ચર તો યાદ કરો, વેન પછી શું આવે? કરેક્ટ, તરત હેલ્પિંગ વર્બ આવવો જોઈએ. તો વેન હેઝ સુમનભાઈ જોઈન્ટ BSNL. ખ્યાલ આવે છે? ઓકે, ત્યાર પછી આપણે જોઈએ આ, જોઈએ લજ્જા વેન ટુ પુના ટુ ગેટ કોચિંગ. લજ્જા વેન ટુ પુને ટુ ગેટ કોચિંગ. ટુ ગેટ એટલે પ્રાપ્ત કરવા માટે. હવે મેં તમને હિન્ટ આપી છે ટુ ગેટ. જો હવે ટુ ગેટ વેર છે, જગ્યા બતાવે છે આ? નહીં, જગ્યા તો પુના છે, એની નીચે તો અન્ડરલાઇન નથી, એટલે વેર નહીં આવે. વોટ આવશે? વોટ એટલે શું? તો શું
लेवा गई, नहीं एवं तो नहीं ने, तो तमारा ऑप्शन रहेशे वाय डीड लज्जा गो टू पूना, ख्याल आवे छे, व्हाट डीड लज्जा डू, शू करे छे, नहीं तो गोनी छे, गोनो उपयोग करवो पड़े तमारे, तो तमारो ए ऑप्शन साचो पड़से, ख्याल आवे छे, ओके करेक्ट। हवे आ बद्दा जे छे ने आ तमारा माटे गिफ्ट छे, गिफ्ट एटले तमारे लखवानुं छे प्रश्न आ, त्यार पछी प्रश्न नंबर ए, एना चार जवाब मांथी जे साचो जवाब छे ए तमारे उपाड़ीने मूकवानो छे, चारे चार ऑप्शन करवाना नथी, करेक्ट। जो अबाउट 150 स्टूडेंट्स पार्टिसिपेटेड इन द स्पोर्ट्स डे सेलिब्रेशन, 150 विद्यार्थियों, तो शू बनसे, हाँ जुओ हाउ मेनी छे, हु छे, हाउ मच छे, अने ऑल ऑफ दीस, हवे ऑल ऑफ दीस तो पॉसिबल ज नथी, हु आवशे, कोई व्यक्ति छे, अबाउट 150 ना व्यक्ति नथी, तो हाउ मच आवशे, नहीं स्टूडेंट्स ने तो तमे काउंट करी शको छो, तो सीधू ऑप्शन छे हाउ मेनी स्टूडेंट्स पार्टिसिपेटेड इन द स्पोर्ट्स डे सेलिब्रेशन। जो आ चार माथी एक ज हाउ मेनी वालू छे एटले आंखो बंद करीने तमे जो कन्फर्म छो कि हाउ मेनी थी ज प्रश्न छे, तो पछी एने उपाड़ीने मूकी देवानुं रहेशे, पछी स्ट्रक्चर ने जोवानी कोई जरूर नथी रहती। ओके नेक्स्ट ऊपर जईए, आ बधा ज हवे तमारे सोल्व करवाना छे, आ तमारुं काम छे, તમારે આ પ્રશ્નોના જવાબો જે છે એ કમ્પ્લીટ કરવાના રહેશે। જો હવે અહીંયા જો 20 નંબરનો ક્વેશ્ચન, મિસિસ દેસાઈઝ એક્ટિવા વોઝ સ્ટોલન, અહીંયા એપોસ્ટ્રોફી એસ છે, યાદ કરો કયા શબ્દ માટે, વિચ એક્ટિવા વોઝ સ્ટોલન, હુઝ એક્ટિવા વોઝ સ્ટોલન, વોટ વોઝ સ્ટોલન, હુ એક્ટિવા વોઝ સ્ટોલન। હવે હુ એક્ટિવા જેવો વાક્ય તો બનશે જ નહીં, એ કેન્સલ, વોટ વોઝ સ્ટોલન, તો એક્ટિવા તો આપેલું જ છે જવાબમાં। જો યાદ રાખવાનું છે એક્ટિવા શબ્દનો ઉપયોગ થયેલો પણ હોવો જોઈએ પ્રશ્નમાં, તો પણ તમે હિન્ટને પકડી શકશો, તો અહીંયા એક્ટિવા તો વાપર્યું જ નથી એટલે સી કેન્સલ થઈ ગયું। હવે વિચ એક્ટિવા અને હુઝ એક્ટિવા, તો એપોસ્ટ્રોફી એસ માટે કરેક્ટ, હા જેને મનમાં આવ્યું છે હુઝ, એ બધા જ વિદ્યાર્થીઓ સાચા, હુઝ એક્ટિવા વોઝ સ્ટોલન, ખ્યાલ આવ્યો। ઓકે એટલે આવી રીતે તમારે સોલ્વ કરવાના છે, તમે સ્ટ્રક્ચર જોતા જાઓ, તમે ડબલ્યુએચ વર્ડ જોતા જાઓ, અને મને કોન્ફિડન્સ છે કે તમે ઇઝીલી આ વસ્તુ કરી શકશો। આપણે પહેલા પણ જોયું છે તેમ છતાં જોઈએ, ગાંધીનગર ઇઝ 20 કિલોમીટર અવે ફ્રોમ અમદાવાદ, 20 કિલોમીટર અવે એટલે ડિસ્ટન્સ બતાવે છે, તો હાઉ મચ, હાઉ લોંગ, હાઉ લોંગ તો ટાઈમ બતાવે છે, કરેક્ટ, હાઉ મેની આવશે કિલોમીટર, નહીં તો શું જવાબ આવશે, હાઉ ફાર ઇઝ ગાંધીનગર અવે ફ્રોમ અમદાવાદ। અહીંયા પણ તમારા પ્રશ્ન સેન્ટેન્સીસ આપેલા છે, તમારે ફક્ત અને ફક્ત એને શું કરવાનું છે, એને આઈડેન્ટિફાય કરી અને તમારા જવાબો શોધીને વિચારીને લખવાના છે। એના પછી જો આ વિડીયો થઈ જશે આપણા, ત્યાર પછી હું ગ્રુપમાં આના આન્સર્સ કી મૂકી દઈશ। આ 77 સુધી છે, ગમે ત્યારે એવું લાગે કન્ફ્યુઝન જેવું, થોડુંક વિચારજો એટલે તમને આરામથી આના જવાબો આવશે। જો સામાન્ય રીતે જુઓ તમે, હુ, હુમ, વાય અને વેર, એટલે સીધે સીધા ચારે ચાર અલગ જ શબ્દો આપ્યા છે, શી ઇન્વાઇટેડ હર રિલેટિવ્સ એટ હર પાર્ટી, શી ઇન્વાઇટેડ હર રિલેટિવ્સ, હર રિલેટિવ્સની નીચે અંડરલાઈન છે, હવે શીની નીચે અંડરલાઈન હોય તો હુ આવે, તો હુ તો આપણે કાઢી કાઢીએ, હવે વેર, હર રિલેટિવ્સ એ જગ્યા બતાવે છે, તો ના જગ્યા થોડીક બતાવે છે, તો આ પણ નીકળી ગયું, હું મને વાય, વાય એટલે શા માટે, તો શા માટે બોલાવ્યા એમના રિલેટિવ્સને, એવું નથી, તો સીધો ઓપ્શન રહેશે હુમ ડીડ શી ઇન્વાઇટ્સ એટ હર પાર્ટી, કરેક્ટ। ફક્ત અને ફક્ત 91 સેન્ટેન્સીસ તમારે કરવાના છે, બહુ જ ઓછા છે। લાસ્ટમાં જોઈએ, ધ ચિલ્ડ્રન વર ઇન્જર્ડ બેડલી, એલ વાય વાળી હિન્ટ છે, વિચારો, થોડુંક વિચારશો, થોડુંક તમે જે પોઈન્ટ લખ્યા છે એને પણ તમે એકવાર ચેક કરશો, તો તમને ખ્યાલ આવી જશે હાઉ વર ધ ચિલ્ડ્રન ઇન્જર્ડ, કેવી રીતે, પાછા ચારે ચાર અલગ જ છે, જે તમે કન્ફર્મ કરશો તમારા મગજમાં આવશે કે ભાઈ મારે વાયથી પ્રશ્ન ના બને, વોટથી ના બને, હુથી બનશે નહીં, તમારા માટે ઓપ્શન સાચો છે હાઉ, તો પછી સ્ટ્રક્ચરમાં જવાની જરૂર નથી, સીધું એને ટીક કરી દો એટલે તમારો કરેક્ટ આન્સર રહેશે। હવે અંતે આ આપણે વિડીયોની સાથે સાથે આપણો ડબલ્યુએચ ક્વેશ્ચન્સનો ટોપિક પણ આપણે કમ્પ્લીટ કરીએ છીએ, સો કીપ લર્નિંગ અને જતા જતા
આપણું એક સરસ મજાનું કોટેશન જોઈએ. નથિંગ ઇન ધ વર્લ્ડ કેન ટ્રબલ યુ એઝ મચ એઝ યોર ઓન થોટ્સ. એ કહે છે અહીંયા કે કોઈ પણ એવી વસ્તુ નથી જે તમને ટ્રબલ, ટ્રબલ એટલે હેરાન કરે, ફક્ત અને ફક્ત તમારા વિચારો જે છે એ સૌથી વધારે તમને ટ્રબલ પહોંચાડે છે. હવે આપણા પોતાના જ વિચારો આપણને ટ્રબલમાં મૂકે છે, સાચી વસ્તુ છે. તમે થોડુંક વિચારો, જનરલી આપણે જે પોઈન્ટે વિચારવાનું હોય ને એ પોઈન્ટે નથી વિચારતા. કોઈએ આપણને કંઈ કીધું હોય, કોઈ સંભળાયું હોય, હવે એણે કંઈ અલગ ઇન્ટેન્શનમાં કીધું, પણ આપણા વિચારો, આપણા થોટ્સ એ જાત જાતના તૈયાર થઈ જાય. એણે આમ કીધું હશે, એણે આવું કીધું હશે, આપણે આમ કરી લઈશું, તો એ જ આપણને ટ્રબલમાં મૂકે છે. તો વધારે પડતું વિચારવાનું નહીં, કામ વધારે કરવાનું, વિચારવાનું ઓછું. હા, તમારા કામને લગતા વિચારો કરવાના હોય તો સૌથી સારા, પણ બેકારના વિચારોથી આપણો ટાઈમ બગાડવાનો નહીં, આપણી હેલ્થ બગાડવાની નહીં. સો ઓલવેઝ કીપ લર્નિંગ. વી વિલ મીટ અગેન.